શતાબ્દી મહોત્સવ એટલે કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના આજે 499 વર્ષ પૂરા થયા અને 500મું વર્ષ એટલે કે પંચશતાબ્દી મહોત્સવ જ્યારે સારાય વિશ્વના વૈષ્ણવ ઉજવી રહ્યા છે ત્યારે શ્રી વિઠ્ઠલેશ ભુવન હવેલી તરફથી એક સુંદર મજાનું જુનાગઢ તથા જુનાગઢ જિલ્લાની આજુબાજુ વસતા ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવો માટે એક સુંદર મજાનું આયોજન વિઠ્ઠલેશ ભુવન હવેલી તરફથી થયું છે, જેમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના વચનામૃત તારીખ 26, 27 અને 28 જાગનાથ મંદિર જલારામ સોસાયટી ખાતે આજે 3 દિવસ ત્યાં ચાલી રહ્યા છે. સમય 4 થી 7 3 કલાક દરમિયાન ખૂબ જ વૈષ્ણવો આમનો આપ શ્રીના વચનામૃતનો બહોળો લાભ ઉઠાવી રહ્યા છે. અને આજે તારીખ 29ના રોજ હાલારી રાસ એટલે કે હાલાર પંથક જામનગર તરફથી જામનગર તથા એની આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના જે હાલારી રાસ જે પ્રખ્યાત છે એમની મંડળી અહીંયા જલારામ સોસાયટી જાગનાથ મંદિર ખાતે અહીંયા રાત્રે 9 થી હાલારી રાસ ચાલુ છે. અને એમનો ખૂબ જ બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ખૂબ જ લાભ ઉઠાવ્યો. અને હજી આવતીકાલે પણ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના વચનામૃત 4 થી 7 દરમિયાન જે છેલ્લો દિવસ છે આવતીકાલે તે યોજાશે. અને આપ સૌ વૈષ્ણવોને નિમંત્રણ છે કે ઝાઝી સંખ્યામાં બહોળી સંખ્યામાં આ અવસર જે આવ્યો છે. હું મહેશ રૂપારેલિયા, બોલ શ્રી વલ્લભાધીશ કી જય. દરેક વૈષ્ણવને જણાવતા અતિ આનંદ થાય છે કે શ્રી ગુસાઈજીનો 500મો જન્મ દિવસ હવે આવી રહ્યો છે, પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે. તો એ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીએ કૃપા કરી અને શરણ સમર્પણ અને સેવા ઉપર વચનામૃતનું સત્ર રાખેલું છે. એ સત્રમાં 3 દિવસ પૂર્ણ થયા છે અને આજે 4થા દિવસે હાલારી રાસની મંડળીથી હાલારી રાસનું આયોજન રાખેલ છે. તેમજ આવતીકાલે પણ 30 તારીખે સત્ર 4થો દિવસ છે અને સમય 4 થી 7 દરમિયાન પુષ્ટિ માર્ગમાં શરણ કોને કહેવાય, સમર્પણ એટલે શું અને સેવા એટલે શું એ બાબત વિશે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીએ કૃપા કરી અને વચનામૃતનો અનેરો આનંદ વૈષ્ણવોને અપાવી રહ્યા છે. તેમાં શ્રી શરદરાયજી મહોદયશ્રી, શ્રી ઉત્સવરાયજી મહોદયશ્રી તથા પુરુષોત્તમ બાવાશ્રી, ગોપેશ બાવાશ્રી, મુરલીધર બાવાશ્રી દરેક પધારી અને વૈષ્ણવોને ઉપર કૃપા કરી અને શ્રી વિઠ્ઠલેશ પંચ શતાબ્દી આખું વર્ષ ઉજવાય એવું નક્કી કર્યું છે. આખા વર્ષમાં
ત્રણ થી ચાર મોટા મોટા આયોજનો થવાના છે. તો વિષ્ણુને વિનંતી છે કે વિથલેશ પંચ શતાબ્દીનો જે ઉત્સવ ઉજવવાનો થવાનો છે તેમાં બહોળી સંખ્યામાં ભવિષ્યમાં પણ જે આયોજન થાય એમાં હાજરી આપે અને અલૌકિક આનંદ મેળવે એવા સર્વ વૈષ્ણવને વિનંતી. જય શ્રી.